ઉત્સાહ હતો આજે પણ વિદ્યાર્થીની ધોરણ 7 જેમાં આપણે ચેપ્ટર 1 જોઈ રહ્યા છીએ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આગળના લેક્ચરમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર જોઈ રહ્યા છીએ સરવાળા બાદબાકી જોઈ રહ્યા ત્યાર પછી ગુણાકાર જોઈ રહ્યા હવે આજે જોવાના છે ભાગાકાર અને ભાગાકાર માટે જેનો ઉપયોગ થાય છે માં અપૂર્ણાંકનો વ્યસ્ત વ્યસ્ત એટલે શું એ પણ આપણે શીખી ગયા છીએ ફરીથી આજે એકવાર કે અપૂર્ણાંકનો વ્યસ્ત વ્યસ્ત એટલે શું તો કે એવા કોઈ પણ બે અપૂર્ણાંક કે જેનો ગુણાકાર કરવાથી જવાબ આપણને એક મળે તો એ બે અપૂર્ણાંકને એકબીજાના કેવા કેવા છે વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય છે વ્યસ્તમાં કઈ નહીં જે છેદ હોય છે એ અંશમાં જવા દેવાનો છે અંશ જે છે એ છેદ બરાબર કોઈ પણ તમને અપૂર્ણાંક આપેલો હોય અથવા તો કોઈ પણ અપૂર્ણ સંખ્યા આપેલી હોય તો એનો તમે સહેલાઈથી વ્યસ્ત શોધી શકો છો કે જેમાં અંશ છે એ છેદમાં જાય છે છેદ છે અંશમાં જાય છે તો વ્યસ્ત કરતા આપણે શીખી ગયેલા છીએ હવે એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અપૂર્ણાંકના ભાગાકારમાં હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર હવે કોઈ સાદી સંખ્યા હોય તો એનો આપણે ભાગાકાર સરળતાથી કહી શકીએ છીએ એ સમજ તરીકે એમ કહેવામાં આવે કે 12 ભાગ્યા 4 કરો તો 12 ભાગ્યા 4 આપણે કરી શકીએ છીએ બરાબર કે આ 12 છે ભાગ્યા 4 તો કે 4 તેરી 12 બરાબર અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓની વાત છે તો અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે કે અંશ અને છેદ વાળી હોય છે એના આપણે આ રીતે ભાગાકાર કરી શકતા નથી તો એના માટેને અલગ નિયમ છે કે જ્યાં આપણે સાદી સંખ્યા એટલે કે એ પૂર્ણ સંખ્યાના ભાગાકાર જે રીતે કરીએ છીએ એવું અહીંયા કરવામાં આવતું નથી એના માટે આપણે વ્યસ્ત વ્યસ્ત થઈ ગયા છીએ એનો આપણે ઉપયોગ કરવાનો છે તો હવે આપણે જોઈએ કે અહીંયા અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર કરવા માટે શું કરવું પડે છે પહેલા તો એ જાણી લઈએ અપૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કોઈ પણ અપૂર્ણાંકનો ભાગાકાર કરવા માટે તેની સાથે એની સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવો શું કહે છે તેની સાથે એની સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવો હવે આપણે અહીંયા અપૂર્ણાંકના આગળના આપણે જે ગુણાકાર જોયા ગુણાકારમાં આપણે શું કરીએ છીએ કે અપૂર્ણાંક જે છે એનો ત્યાંથી ગુણાકાર કરીએ છીએ જો અંશ અને છેદ ઉડતા હોય બરાબર ભાગ પડતા હોય તો ઉડાડીએ છીએ નથી ઉડતા તો અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર એટલે ભાગાકાર લાયક બનતું નથી કે અપૂર્ણાંકને આપણે અંશ ને અંશ સાથે ભાગાકાર એ છે તે છેદ સાથે ભાગાકાર કરતા કરી શકતા નથી એના માટે આપણે શું કરવું પડે છે કે છે તે અપૂર્ણાંક સંખ્યા છે એને જે કોઈ બીજી સંખ્યા વડે ભાગવાનું છે એની સાથેની જે બીજી સંખ્યા છે કે જેની સાથે એનો ભાગાકાર કરવાનો છે તો એ જે બીજી સંખ્યા છે એના એનો વ્યસ્ત કરીને ત્યારબાદ એને ગુણાકાર કરવામાં આવે છે એટલે જે સંખ્યાને આપણે તેની સાથે બીજી સંખ્યા સાથે ભાગાકાર કરવાનો છે તો એ બીજી સંખ્યાનો વ્યસ્ત શોધીને ત્યારબાદ વ્યસ્ત કરીને એ વ્યસ્ત સાથે ફરીથી શું કરવાનું હોય છે ગુણાકાર કરવાનો છે આમ આપણે જોઈએ તો એની ત્યાં જે ભાગાકાર છે ભાગાકારમાં પણ આપણે ગુણાકાર જેવું કરવાનું છે પણ એના કરતા થોડું અલગ કે ગુણાકારમાં આપણે સીધા ત્યારે ગુણાકાર કરતા કે જે આપણે સંખ્યા જેમાં કરી છે એમના એમ જ રાખીને એનો ગુણાકાર કરતા અહીંયા એવું કરવાનું નથી અહીંયા શું કરવાનું કે એક સંખ્યાને એની બીજી સંખ્યાનો વ્યસ્ત કરીને ત્યારબાદ એની સાથે ગુણવાનું છે ફરીથી શું કરવાનું છે કે જે સંખ્યાનો બીજી સંખ્યા સાથે ભાગાકાર કરવાનો છે તો એ બીજી સંખ્યાનો વ્યસ્ત કરીને ત્યારબાદ એ વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહે છે એટલે આ બાબતે ખાસ ખાસ તમે બુકમાં તમે નોટ ડાઉન કરી લેવાનું છે કે જ્યાં તમે એક્ઝામ્પલ ભણતા હોય ત્યાર આ બાબત તમે વાંચો તો તમને વધારે આઈડિયા આવે હવે આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા જોઈએ હવે આપણે ગુણાકારમાં જોયું હતું કે ગુણાકારમાં પણ બે ભાગ પડે છે કે કોઈ પણ જે અપૂર્ણાંક સંખ્યા છે તેનો અપૂર્ણાંક સંખ્યા સાથે જ ગુણાકાર અને કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા છે તેનો કોઈ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય છે તો અહીંયા પણ એવું છે કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય તો તેનો તેના જેવી અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે અથવા તો કોઈ જે અપૂર્ણાંક સંખ્યા છે એનો ક્યાં એ પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે તો આપણે બે રીતના એક્ઝામ્પલ અહીંયા જોઈશું પહેલા જોવાનું છે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરે કોઈ પણ અપૂર્ણ સંખ્યા છે તેનો ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરવાનો છે એ કઈ સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તો પહેલા આપણે જોઈએ એક્ઝામ્પલ કોઈ પણ રકમમાં જ્યારે શરૂઆતમાં મિશ્ર સંખ્યા હોય તો એમાં ગણતરી કરવા માટે પછી સરવાળો કરવાનો હોય બાદબાકી કરવાની હોય ગુણાકાર કે ભાગાકાર
સૌથી પહેલા સુખમ કરવું હોય તો કે વિશ્વમાં સંખ્યા હોય તો એને સાદા પૂર્ણાંક કેવી દેવી કોઈ ત્યાર પાંચ ત્યારબાદ બીજું આપણે આગળ વધી શકીએ છીએ સૌ પ્રથમ જોયા છે વિશ્વ પૂર્ણાંક છે બે પૂર્ણાંક કર્ણ છે સાદા માં કેવી નાખી પેલા તો આ જ કામ કરવા મૂકી જયારે આપણને કોઈ વિશ્વ સંખ્યા દેખાય છે તે સૌ પ્રથમ એને સાદામાં સાદા પૂર્ણાંક કેવી નાખવાનું છે તો એના માટે શું ગયા છે કે જે પૂર્ણ સંખ્યા છે એને છે સાથે ગુણાકાર કરવાનું હોય છે અને ગુણાકાર કરીને જે જવાબ મળે એમાં અંશને ઉમેરવાનો એટલે પ્લસ કરવાનો હોય છે તો પાંચ દુ દસ દસ માં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય છે દસ ને ત્રણ છે તેના એ જ બે છે તેરના છેદમાં પાંચ ના પાંચ અહીંયા ભાગ્યા બે ના બે બરાબર હવે તમે જોઈ શકો છો કે બે જે છે કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે બરાબર બે પૂર્ણ ત્રણ ના છેદમાં પાંચ જે હતા એને આપણે સાદામાં ફેરવી નાખ્યું કે તેરના છેદમાં પાંચ એ અપૂર્ણાંક સંખ્યા છે જયારે એને જે સંખ્યા વડે ભાગાકાર કરવાનું છે એ સાથે બીજી સંખ્યા કેવી છે પૂર્ણ સંખ્યા છે આ બાજુ પણ ટોપિક છે ક્રમ તો હવે અહીંયા ભાગાકાર કરવા માટે આપણો નિયમ શું છે કે જે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે એની સાથે નીચે બીજી સંખ્યા છે બીજી સંખ્યાના વ્યસ્ત શોધીને વ્યસ્ત કરીને પછી વ્યસ્ત સાથે એને ગુણાકાર કરવાનો હોય છે તો અહીંયા આપણે જે તેરના છેદમાં પાંચ છે હવે તમે બે ભાગ પણ એમ થાય બે પૂર્ણ સંખ્યા છે હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય એના છેદમાં કાંઈ નો અંક શું હોય એક તો હોય જ છે એમ જે છે એ લખવામાં આવતો નથી દર્શાવવામાં આવતો નથી પણ આપણે માત્ર સમજવાનું છે કે ત્યાં છેદમાં એક તો છે જ તો હવે અહીંયા જે બે છે બે ના છેદમાં આપણે એક મૂકી દઈએ તો હવે જે બે નું જે સ્વરૂપ છે આપણને દેખાવમાં કેવું થઈ ગયું છે તો અપૂર્ણાંક સંખ્યા જેવું થઈ ગયું છે તો હવે આપણને સરળતા રહે તો હવે આપણે ત્યાં વ્યસ્ત કરવામાં અવરૂપ ના પડે પેલા આપણને એમ થાય આપણે એક પણ સમજ જોઈ લેતા કે કોઈ પૂર્ણ સંખ્યાનો વ્યસ્ત કઈ રીતે કરવું બરાબર તો પૂર્ણ સંખ્યાના છેદમાં એક તો હોય જ છે એક મૂકી દેવાનું ત્યારબાદ એનું વ્યસ્ત છે જે છે અંશમાં જાય છે અંશ જે છે છેદમાં હોય છે તો હવે આપણે તેર ના છેદમાં પાંચ બે ના છેદમાં એક વડે ભાગાકાર કરવાનું છે તો ભાગાકાર કરવા માટે શું કરવાનું છે તો કે જે બીજી સંખ્યા છે તેનો વ્યસ્ત કરીને વ્યસ્ત સાથે ગુણાકાર કરવાનો રહે છે તો તેર ના છેદમાં પાંચ એમનો હવે અહીંયા જે ભાગાકાર છે ભાગાકારનો શું થઈ જાય છે વ્યસ્ત વ્યસ્ત એટલે કે ભાગાકારનો વ્યસ્ત તો કે ગુણાકાર ભાગાકારનું અર્થું ગુણાકાર કેમ કે આપણે વ્યસ્ત સાથે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે હવે ભાગાકારની નિશાનીને ભૂલી જવાનું પણ અહીંયા જે બે ના છેદમાં એક છે નિશાનીનું વ્યસ્ત કર્યું તો નિશાની પછીની જે સંખ્યા છે નિશાની પછીનું જે પદ છે એનું પણ વ્યસ્ત કરવાનું રહે છે તો કે બે ના છેદમાં એક એનું વ્યસ્ત શું થાય તો કે એક ના છેદમાં બે તે જે અંશ છે એ છેદમાં જાય છે છેદ જે છે અંશમાં આવે છે બરાબર તો આપણે ફરીથી એક વાર કે પેલા તો આપણે મિશ્રણ અપૂર્ણાંક હતો એ સાદામાં ફેરવી દઈએ ત્યારબાદ કે જે બે તો કે બે ના છેદમાં કાંઈ નથી તો એક તો છે ભાગાકાર કરવા માટે આપણે શું કરવાનું છે કે જે બીજી સંખ્યા છે એનો વ્યસ્ત સાથે ગુણાકાર કરવાનો છે એટલે કે તેર ના છેદમાં પાંચ એમને એમનો ન્યાકાર કરવાનો નથી પણ એને જેની સાથે ભાગાકાર કરવાનો છે જે બીજી કે નિશાની પછીની સંખ્યા નિશાનીનું પણ વ્યસ્ત અને નિશાની પછીની સંખ્યાનું પણ વ્યસ્ત બરાબર અહીંયાથી ભાગાકારનું વ્યસ્ત શું થાય છે ગુણાકાર અને જે બે ના છેદમાં એક છે એનું વ્યસ્ત એકના છેદમાં બે હવે જેમ આપણે ગુણાકાર કરીએ છીએ એમ ગુણાકાર અહીંયા કરી લેવાનું છે કે જો અંશ અને છેદમાં છેદ ઉડતા હોય બરાબર કે કોઈ સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય અથવા ભાગ પડતા હોય તો ભાગ પાડી લે જો ભાગ એવું નથી બનતું તો અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે અહીંયા તમે જોઈ શકો છો કે તેર અને પાંચ છે તો અહીંયા કાંઈ છેદ ઉડતા નથી તેર અને બે છે તો કાંઈ છેદ ઉડતા નથી માટે આપણે શું કરવું પડશે અહીંયા અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે તેર એકમ જો છેદ અંશ કરતા નાનું હોય તો એને મિશ્રમાં આપણે ફેરવવું પડે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે દસ જે છે તે કરતા નાના છે તો તેને આપણે મિશ્રમાં ફેરવવા પડશે બરાબર મિશ્રમાં ફેરવી નાખીએ છે દસ નો દસ નો હવે બોલીશું કે સુધી તો કે દસ એકા દસ દસ નું વીસ તેર થી વધવા જોઈએ નહીં તો દસ નું વીસ વધી જાય છે ત્યારે શું કેવું કરીશું દસ એકા દસ હવે દસ એકા દસ દસ થઈ ગયા છે આપણે કરવા છે તેર તો તેર કરવા માટે દસ માં કેટલા ઉમેરવા પડશે તો કે ત્રણ ઉમેરવા પડશે
જે બી સંખ્યાઓ છે ભાગાકાર કરવાનો છે
બંને સંખ્યાઓ કેવી છે તો કે અપૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર એટલે પૂર્ણ સંખ્યા નથી એટલે કે આપણે ટેન્શનમાં એક મૂકવાની જરૂરિયાત રહેતી નથી કે ઓલરેડી અપૂર્ણાંક સંખ્યા છે તો હવે જેમ આપણે અહીંયા જેમ કહ્યું એમ જ આ કરવાનું છે કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવો છે તો પણ ત્યાં વ્યસ્ત જે નિયમ છે કે ભાગાકારની નિશાની પછીનું જે પદ છે એનું વ્યસ્ત કરીને નિશાની પછીની જે સંખ્યા છે એનું વ્યસ્ત કરીને ત્યારબાદ એનો ગુણાકાર કરવાનો રહે છે તો અહીંયા ત્રણ ના છેદમાં પાંચ એમનું ભાગાકારનું વ્યસ્ત ગુણાકાર એક ના છેદમાં બે નું વ્યસ્ત શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બે ના છેદમાં એક ઉલટાઈ જશે સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને એની સાથે જે છેદ છે એનો ગુણાકાર અને એક ગુણાકારમાં જે અંશ છે એનો ભાગ એટલે 10 કરવાનો રહે છે તો 2 3 6 6 માં 1 નાખે તો 7 છેદ એના એ જ રહે છે 2 ના 2 તો જે મિશ્રમાં સ્વરૂપ તો એના પછી વાત કરી એની સાથે સાદા અપૂર્ણાંકમાં ત્યારબાદ એમનું ભાગાકાર 8 ના છેદમાં 3 હવે Thank you.